गुड मॉर्निंग विद्यार्थी मित्रों, अपने धोरण 8 विषय कॉम्प्यूटर में चैप्टर नंबर 4 एक्सेल विषय भणी रहा छे, जेमा आपणो हवेनो पॉइंट छे ऑटो फाइल नो उपयोग करवा माटे। एक्सेल शुरू करो, वर्कशीट में मार्कशीट खोलो, F5 पर क्लिक करो और तेमानी कुल किंमत डिलीट करवा माटे डिलीट की दबावो। आज प्रमाणे F6, F7, F8 और F9 सेल में कुल किंमत डिलीट करो, F5 में क्लिक करो। F5 में पहला विद्यार्थियों कुल गुण मेलवा माटे फॉर्मुला बराबर C5 प्लस D5 प्लस E5 नो उपयोग करो, अथवा तो फंक्शन में बराबर सम अथवा ऑटो सम नो उपयोग करो। F5 पर क्लिक करो। याद रखो, सिलेक्ट करेली रेंजना खूणे देखाता नानकड़ा चौरस ने फिल हेडल कहे छे। माउस पॉइंटर ने फिल हेडल पर मूको, डाबू माउस बटन दबावेलू राखीने F9 सुधी ड्रेग करो। कार्य पूरू थसे माउस बटन छोड़ो, योग्य सेल्स में तमे गुणनो सरवारो जोशो। सेल रेंजनु हाईलाइट दूर करवा माटे वर्कशीट में कोईपण जगह क्लिक करो। फेरफारो सेव करवा माटे सेव पर क्लिक करशो और बंद करवा माटे क्लोज पर। हवे याद राखो, वर्षना महीना अथवा अठवाडियाना वार वगैरे दाखल करवा माटे पण ऑटो फाइलनो उपयोग थाय छे। आने क्रेडिटिंग डेटा सीरीज कहे छे। सेलमां जान्युआरी एंटर करो, तमे इच्छो छो ते महीना सुधी नामो आवे त्यां सुधी फिल हेल्डरनो उपयोग द्वारा नीचे ड्रेग करो। कार्य पूर्ण थसे माउस बटन छोड़ो, सेल्स में 5 वर्षना महीनाओ भराई जशे। हवे पछीनो छे वर्कशीट फॉर्मेट करवा माटे। मैनेजर सेंटर सिलेक्ट करेला सेल्स ने एक सेल्स में जोड़वा अने नवा सेल्स में सामग्री वच्चे खसेड़वामां उपयोग थाय छे, जे आना जे सिम्बोल छे અને એનો ઉપયોગ છે। યાદ રાખજો, બોલ્ડ સિમ્બોલ એનો સિદ્ધ કરેલા લખાણને બોલ્ડ ગાઠા કરવામાં ઉપયોગ થાય છે। ઇનકેસ ફોન્ટ સાઇઝ A+ છે, સિદ્ધ કરેલા લખાણની ફોન્ટ સાઇઝ વધારવા માટે। ડિક્રેસ ફોન્ટ સાઇઝ, સિદ્ધ કરેલા લખાણની ફોન્ટ સાઇઝ ઘટાડવા માટે। સેન્ટર, સિદ્ધ કરેલા લખાણને સેલની વચ્ચે ખસેડવા માટે। ફોન્ટ કલર, સિલેક્ટ કરેલા લખાણોના રંગ બદલવા માટે। સેવ, સેવ કરેલી વર્કશીટમાં કરેલા ફેરફારો સેવ કરવા માટે। ક્લોઝ, એક્સેલ બંધ કરવા માટે। આ યાદ રાખજો, એક્સેલ શરૂ કરો, શું કીધું છે, વર્કશીટ ફોર્મેટ કરવા માટે। વર્કશીટ ઓપન કરો, A1 થી F1 ની રેન્જ પસંદ કરો। મેન્યુ બાર પર હોપ ટેમ્પ પસંદ થયેલી છે, એજમેન્ટ ગ્રુપમાં પણ ક્લિક કરો। પસંદ કરેલા સેલ્સ એક સેલ્સમાં જોડાયેલા અને નવા સેલ્સની વચ્ચે શીર્ષક ખસેડાશે। મેન્યુ બાર પર હોપ ટેબ પસંદ થયેલી છે, ફોન્ટ ગ્રુપમાં બોલ્ડ પરના એરો પર ક્લિક કરો, શીર્ષક બોલ્ડ ફોન્ટ સાઇઝમાં બદલાશે, અક્ષરો છે ઘાટા થઈ જશે। ફોન્ટ ગ્રુપમાં હાલની પેન્ટ સાઇઝ 11 છે અને ટૂલ્સના ઉપયોગ દ્વારા આપણે શીર્ષકની સાઇઝ છે વધારીશું। મેન્યુ બાર પર હોપ ટેબ પસંદ થયેલી છે, ફોન્ટ ગ્રુપમાં શીર્ષકની ફોન્ટ સાઇઝ 18 સુધી વધારવાની છે। યાદ રાખો, પસંદ કરેલા લખાણના ફોર્મેટ અને ફોન્ટ સાઇઝ બદલવા, તો કે ફોન્ટમાં હોમ ટેબના ફોન્ટ ગ્રુપમાં એરો પર ક્લિક કરો, તમને ડ્રોપડાઉન મેન્યુમાંથી ફોન્ટ પસંદ કરીને સિદ્ધ કરેલા લખાણમાં ફોન્ટ બદલી શકો છો। આ જ પ્રમાણે ફોન્ટ સાઇઝમાં હોમ ટેબના ફોન્ટ ગ્રુપના એરો પર ક્લિક કરો, તમને ડ્રોપડાઉન મેન્યુમાંથી ફોન્ટ સાઇઝ સિલેક્ટ કરીને ફોન્ટ સાઇઝ વધારી ઘટાડી શકો છો। હોમ ટેબ પર ફોન્ટ ગ્રુપમાં ઇન્ક્રીઝ ફોન્ટ સાઇઝ પર ક્લિક કરીને સિલેક્ટ કરેલા લખાણની ફોન્ટ સાઇઝ તમે વધારી શકો છો। હોમ ટેબ પરના ફોન્ટ ગ્રુપમાં ડિસ્ક્રેસ ફોન્ટ સાઇઝ એરો ઉપર ક્લિક કરી અને તેને સાઇઝ તમે ઘટાડી શકો છો, વધારી ઘટાડી શકો છો તમે સાઇઝ। હવે છે માર્કશીટના બાકીના ભાગને આપણે ફોર્મેટ કરીશું। સેલ A3 થી F9 સુધીના સમગ્ર માર્કશીટને પહેલાં આપણે પસંદ કરીશું।
મેન્યુ બાર પર હોપ ટેબ પસંદ થયેલી છે. એલિજમેન્ટ ગ્રુપ સેન્ટર પર ક્લિક કરો. પસંદ કરેલા સેલ્સમાનું લખાણ સેલ્સની વચ્ચે આવી જશે. સેલ્સની હાઇલાઇટ દૂર કરવા માટે વર્કશીટમાં કોઈપણ જગ્યાએ ક્લિક કરો. વર્કશીટ આ મુજબ દર્શાવે છે. તમે જુઓ છો વર્કશીટ આખી તૈયાર થઈ ગઈ છે આપણી. હવે આપણે માર્કશીટના ફોન્ટ કલર બદલીશું. તમારે કલર બદલવા હોય તો A3 થી F9 સુધી સમગ્ર માર્કશીટ તમે સિલેક્ટ કરો. મેન્યુ બાર પર હોપ ટેબ પસંદ થયેલી છે. ફોન્ટ ગ્રુપમાં ફોન્ટ કલરના એરો પર ક્લિક કરો. તમને રંગોનું ડ્રોપ ડાઉન મેન્યુ જોવા મળે છે. મેન્યુમાં સ્ટાન્ડર્ડ કલરમાં કલર બોક્સ પર ક્લિક કરો. ઉદાહરણ તરીકે ડાર્ક બ્લુ પર સિલેક્ટ કરો. સેટ કરેલા લખાણના ફોર્મેટને ડાર્ક બ્લુ કલરમાં બદલાઈ જશે. સેલ્સ પરનું હાઇલાઇટ દૂર કરવા માટે માર્કશીટમાં કોઈ પણ જગ્યાએ ક્લિક કરો. અહીં દર્શાવ્યા મુજબ વર્કશીટ દેખાશે. જો આપણી ફાઇનલ છે વર્કશીટ આખી તૈયાર થઈ ગઈ છે. ફેરફારો થયેલા અને અક્ષરનો કલર છે એ બદલી ગયા છે. બ્લેકની જગ્યાએ બ્લુ થઈ ગયા છે. ફેરફારો સેવ કરવા માટે આપણે સેવ ઉપર ક્લિક કરીશું અને એક્સેલ બંધ કરવા માટે ક્લોઝ ઉપર આપણે ક્લિક કરીશું. તો આવી રીતે છે એક્સેલમાં આપણે આપણી માર્કશીટ તૈયાર કરી શકીએ છીએ. તો આવી છે આપણી માર્કશીટ તૈયાર થાય છે. હવે એના પછી સ્વાધ્યાય છે. જે ખાલી જગ્યાઓ છે 47 ખાલી જગ્યાઓ છે તમારે જે તમારી બુકમાં લખવાની રહેશે. તો આ પાઠ અહીં પૂરો થાય છે. એક વખત વાંચી જાઉં અને કોમ્પ્યુટર ઘરે હોય તો એક વખત ચોક્કસ આખી એક્સેલમાં માર્કશીટ તૈયાર કરવી અને સ્વાધ્યાય બુકમાં કરવું. થેન્ક યુ.